નમસ્કાર મિત્રો, હું પટલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમારે આધાર કાર્ડમાં અપડેટ કરાવવાની છે, એટલે કે આધાર કાર્ડમાં કોઈ સુધારો કરાવવો છે. હવે તમે આધાર સેવા કેન્દ્રની શોધમાં હશો, એટલે તમે કોઈકને પૂછશો કે ભાઈ આધાર સેવા કેન્દ્ર નજીકમાં ક્યાં આવેલું છે. તો હવે તમારે કોઈને પૂછવાની જરૂર નથી, તમે તમારી જાતે જ આ રીતે નજીકના આધાર સેવા કેન્દ્રને શોધી શકો છો. ચાલો હું તમને એની ટ્રીક બતાવું. હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને એની અંદર લખીશ હું ભુવન આધાર સેન્ટર. આધાર સેન્ટર અને હવે હું સર્ચ કરીશ, એટલે અહીં લખેલું છે, જુઓ, ગેટવે ટુ ઇન્ડિયન અર્થ ઓબ્ઝર્વેશન આધાર સેન્ટર્સ. હું આની પર ક્લિક કરીશ. હવે અહીં આગળ ઇન્ડિયાનો મેપ દેખાય છે મિત્રો. અહીં આધાર કેન્દ્રો દર્શાવે છે, તમે આ ઝૂમ કરીને પણ જોઈ શકો છો. પણ હું તમારું જે સિટી છે એની આસપાસ અથવા તમે જ્યાં રહો છો એની આસપાસ કેટલા આધાર કેન્દ્રો છે તમે કઈ રીતે શોધી શકો છો, તો તમે અહીં સર્ચ વાઇઝ પિનકોડથી શોધી શકો છો, સ્ટેટ વાઇઝ શોધી શકો છો. આપણે સ્ટેટ વાઇઝ અત્યારે નથી શોધવા. માની લો કે હું પેટલાદની આસપાસના આધાર કેન્દ્રો શોધવા માગું છું, હું પેટલાદ રહું છું અને પેટલાદ શહેરની આસપાસ, તો અહીં લખીશું પેટલાદ. ચલો અહીં લખું છું, હું પેટલાદ શહેરનું નામ લખું છું. નડિયાદ પણ લખી શકો, આણંદ પણ લખી શકો. અને હવે મેં પેટલાદ લખ્યું છે અહીંયા આગળ. ચાલો અને કેટલા કિલોમીટરની રેન્જમાં મારે જવું છે, તો અહીંયા 1 કિલોમીટર આપ્યું છે, એની જગ્યાએ હું 10 કિલોમીટર કરી દઉં છું. તમે તમારી જરૂરિયાત અનુસાર લખી શકો છો મિત્રો. અને મેં 10 કિલોમીટર લખ્યા છે, તમે તમારી કેટેગરી પણ અહીં પસંદ કરી શકો છો તમારી જરૂરિયાત અનુસાર. પણ મેં 10 કિલોમીટર લખ્યા છે અને હું બધા આધાર સેવા કેન્દ્ર જોવા માગું છું. અને હવે અહીંયા ગેટ ડિટેલ્સ પર હું ક્લિક કરવાનો છું. હવે PDF હું ડાઉનલોડ કરી લઈશ. PDF ડાઉનલોડ થઈ ગઈ છે, હવે હું એને ઓપન કરું છું મિત્રો. ચાલો, તો તમે જોઈ શકો છો કે 18 મને આધાર સેવા કેન્દ્રો મળ્યા છે, એના એડ્રેસ પણ મળી ગયા છે, સેન્ટરના નામ પણ છે. તો આ રીતે તમે તમારી આસપાસના આધાર સેવા કેન્દ્રોને શોધી શકો છો મિત્રો.